સૌરાષ્ટ્રના જેતપુર પાસેના જેતલસર ગામે એક 16 વર્ષીય યુવતીને એક નરાધમે ચપ્પુના ઘા મારીને નેસી નાખી હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સુરતના યોગી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને કેન્ડલ માર્ચ યોજીને યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ દોષિતને કડક સજાની માંગ પણ કરી હતી. આજે કાર્યક્રમ જેતપુરની બાજુમાં જેતલસર ગામની અંદર જે 16 વર્ષની દીકરી ઉપર છરીના ઘા ઝીકીને એમની જે હત્યા કરવામાં આવી છે, સાથે એમના ભાઈને પણ બેરહમીપૂર્વક મારવામાં આવ્યો છે, સદનસીબે એમની જાન બચી ગઈ છે. એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આજુબાજુની સોસાયટીના દરેક સમાજના અગ્રણીઓ, જાહેર જનતાના બધા દરેક નાગરિકો યોગી ચોક સર્કલ પર કેન્ડલ માર્ચ યોજીને અને એમને શ્રદ્ધાંજલિ આપવા બદલ દરેક ભેગા થયા છે. અને સાથે સાથે એવો એક અમારો માગણી અને લાગણી છે કે આ જે પણ ઘટના બની છે, કે જે કોઈ આરોપી છે એમને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય, ખૂબ જલ્દી થાય અને એક દાખલો બેસાડે.